અને પરંપરિત આધારનું અચલ આધારમાં રૂપાંતરના દાખલાઓ આવે છે હવે વિદ્યાર્થી મિત્રો આગળ વાત કરીએ તો શું કીધેલું છે તો બે હજાર ચૌદ ના વર્ષને આધાર વર્ષ તરીકે લઈ યાદ રાખજો આધાર વર્ષ અને ચાલુ વર્ષનો જ મેન આ ચેપ્ટર છે આધાર વર્ષ બે હજાર ચૌદ ને લેવાનું છે એટલે બે હજાર ચૌદ આઈએમપી થઈ ગયા ઠીક છે પેલા લખી જ નાખવાનું કે આધાર વર્ષ બે હવે આગળ વાત કરીએ

પચીસ રૂપિયાનો ભાવ હતો જયારે બે હાજર પંદર પંદર ના રોજ ભાવ હતો ઘીની વાત કરીએ વસ્તુની અંદર તો એકમ આવે છે ટીન અને બે ની અંદર આપણે વાત કરીએ તો એકમડી ભાવ કેટલો હતો ત્રણસો ને પંચોતેર રૂપિયા હતો જ્યારે બે ની અંદર ત્રણસો ને રૂપિયા હતો આગળ વાત કરીએ દૂધની તો દૂધ જે એકમડીટ છે તે લિટરની અંદર છે વસ્તુના એકમડિટ ભાવની વાત કરીએ તો દૂધ છે તે બે હજાર સૌદની અંદર સત્રીસ રૂપિયા ભાવ હતો ત્યારે બે હજાર પંદરની અંદર ચાલીસ રૂપિયા ભાવ છે ત્યારબાદ વાત કરીએ વસ્તુની અંદર સીઝ ઓકે તેની અંદર એકમડીટ છે કિલોગ્રામ બે હજાર સૌદની અંદર એકમડિટ ભાવની વાત કરીએ તો ચારસો ને ચાલીસ રૂપિયા છે બે હજાર પંદરની અંદર વાત કરીએ ભાવની તો પાંચસો રૂપિયા છે

તો ચાલો આપણે ગણી લઈએ આપણે જે પ્રમાણે રકમ જોઈ હતી તે પ્રમાણે ઉદાહરણ બે ની રકમ આ રીતે છે છ ખોરાક છે વર્ષ અને ભાવ છે હવે વિદ્યાર્થી મિત્રો ગોતવાનું શું છે તે આપણે ડાયરેક્ટ જોઈ લઈએ તો બે હાજર ચૌદ નું વર્ષ છે ને તેને આધાર વર્ષ તરીકે લેવાનું છે તો મુખ્યત્વે જે આ વર્ષ છે બે હાજર ચૌદ નું તેને આધાર વર્ષ તરીકે લેવાનું છે ઠીક છે ત્યાર પછી શું કીધું ખોરાક સામાન્ય સૂચકાંક સૂચકાંક ગણવાનો છે સામાન્ય છે સમગ્ર રીતે કેટલો વધારો થયો તે પણ આપણે કહેવાનું છે ચાલો દાખલાનો જવાબ મેળવીએ તો કઈ રીતે ગણતરી કરવી સૌ પ્રથમ આપણે કોષ્ટક બનાવી લીધી લઈએ કે કોષ્ટક કઈ રીતે બને છે તમે જુઓ

વસ્તુ લખી નાખીએ બ્રેડ ત્યારબાદ ઈંડા ત્યારબાદ ઘી દૂધ ચીઝ અને માખણ ઓકે આટલી વસ્તુ લખાઈ ગઈ હવે આપણે લખવાનું છે વર્ષ બે હજાર ચૌદ અહીંયા લખીશું પેલા વસ્તુના એકમડીટ ભાવ એકમડીટ ભાવ રૂપિયાની અંદર આપેલ છે ઠીક છે હવે જો વર્ષ બે હાજર ચૌદ તો બે હજાર ચૌદ લખીશું અને અહીંયા બે હાજર પંદર લખીશું હવે વિદ્યાર્થી મિત્રો આમાં કીધું છે શું આપણે જવાનું જે રકમ છે તેની અંદર તો બે હાજર ચૌદ અને વર્ષ આધાર વર્ષ લેવાનું છે હવે આધાર વર્ષ હંમેશા કેમ હોય તો પી જીરો આધાર વર્ષ હોય ઠીક છે અને પી વન છે તે ચાલુ વર્ષ હોય તો પી જીરો આપણે લખીશું આધાર વર્ષ બે હાજર ચૌદ લેવાનું છે એટલે આ લેવું શું થયું પી જીરો ઠીક છે પછી આ શું છું પી વન ઠીક છે હવે આની ડાયરેક્ટ રકમ રકમ આપણે લખી નાખીએ તો રકમ કે પ્રમાણે આપી છે તો બ્રેડ છે તે આપવામાં આવેલા છે પચીસથી અઠ્યાવીસ અહીંયા ત્રીસ અહીંયા પાંત્રીસ આપેલ છે ચાલુ વર્ષમાં અહીંયા ત્રણસો પંચોતેર ત્રણસો એસી છત્રીસ આપેલા છે અહીંયા ચાલીસ આપેલા છે અહીંયા ચારસો ને ચાલીસ આપેલ છે જ્યારે અહીંયા આપેલ છે પાંચસો આપેલ છે બસો ને પાસઠ જયારે માખણમાં જે ચાલુ વર્ષ છે તેમાં ત્રણસો આપેલ છે હવે વિદ્યાર્થી મિત્રો કરવાનું શું આગળ તો આપણે ડાયરેક્ટ મેળવવાનું છે સૂષકાંક સામાન્ય સૂચકાંક મેળવવાનું છે સામાન્ય સૂચકાંક નું આપણે સૂત્ર લખીએ તો આ સેમા છે ભાવમાં છે ઓકે સેમા છે ભાવમાં છે તો આપણે લખીશું ભાવ સાપેક્ષ સાપેક્ષ આ છે ઠીક છે ચાલુ વર્ષ છે તો ડાયરેક્ટ પેલા એ લખી નાખીએ આપણે અઠ્યાવીસ પાંત્રીસ ત્રણસો ને એસી લખી નાખવાના છે ચાલીસ પાંચસો અને ત્રણસો લખાઈ ગયા હવે નીચે શું કીધું છે પી જીરો તો પી જીરો શું છે જે બે હજાર નું વર્ષ છે તે P0 જીરો છે તો અહીંયા પચીસ છેદ આવશે પચીસ ત્રીસ છે તે છેદમાં આવશે ત્રણસો પંચોતેર છે તે છેદમાં આવશે ઓકે છત્રીસ છે તે છેદમાં આવશે ચારસો ચાલીસ છે તે છેદમાં આવશે અને ત્રણસો છે તે છેદમાં આવશે છે તે છેદમાં આવશે ઠીક છે થઈ ગયું એટલું હવે આનો ડાયરેક્ટ જવાબ મેળવવાનો છે આપણને શું કરવાનો છે ડાયરેક કેલ્શિયનની મદદથી જવાબ મેળવવાનો છે કે આનો જવાબ શું આવે છે ચાલો તો અઠ્યાવીસ ભાગ્યા પચીસ કરીશું તો એક પોઈન્ટ બાર આવશે પાંત્રીસ ભાગ્યા ત્રીસ કરીશું તો એક પોઈન્ટ સોળ છ આવશે એટલે છ છે ને આમાં ઉમેરી જશે એટલે સાત થઈ જશે તો એક પોઈન્ટ આપણે લખીશું

ફાઇવ ડબલ ઝીરો ડિવાઈડ ઇન્ટુ ફોર ફોર ઝીરો ઇઝ વન વન થ્રી સિક્સ ઠીક છે ત્યારબાદ કરીએ થ્રી ડબલ ઝીરો ડિવાઇડ ઇન્ટુ ટુ સિક્સ ફાઈવ ઇઝ વન વન થ્રી ટુ આ રીતે જવાબ આવશે ઠીક છે હવે આનો ટોટલ કરવાનો છે આપણે તો ટોટલ કેટલો આવશે આ બધી જ રકમનો ટોટલ આપણે કરીએ પ્લસ કરીશું

સિક્સ પોઈન્ટ સિક્સ એટ વન ઓકે હવે આપણે મેળવવાનું શું છે તો છ જે ખોરાકી વસ્તુ છે તેનો ભાવનો છ ખોરાકી વસ્તુના ભાવનો સામાન્ય સૂસકાંક મેળવવાનો છે ઠીક છે તો આમાં પહેલાં જેલું સૂત્ર આવશે આઈ એઝિકવલ સીગમાં કાઉન્સની અંદર પી વન છેદમાં પીઝીરો કાઉસ કમ્પ્લીટ ડિવાઈડ ઇન્ટુ એન ઓકે આવી રીતે આવશે એઝિકવલ કરીશું હવે રકમ મૂકીશું રકમ આપણે શું આવી તો છેલ્લે જે જવાબ આવ્યો છે તે સિક્સ સિક્સ સેવન નાઇન ફાઇવ ઓકે ડિવાઈડ

તેત્રીસ ઠીક છે આ થયો તેનો જવાબ જે આપણે છે ખોરાક વસ્તુનું સામાન્ય સૂચકાંક તે મળી ગયો છે હવે વધારો કેટલો દર્શાવે છે તે આપણે મેળવવો હોય તો વધારો કઈ રીતે વધારો કેટલો વધારો દર્શાવે છે તે આપણે મેળવે બે હજાર ચૌદની સરખામણીમાં બે હજાર પંદરના વર્ષના ખોરાક વસ્તુના ભાવમાં સમગ્ર રીતે કેટલો વધારો થયો તો વધારો આપણે જોવો હોય તો એકસો અગિયાર પોઈન્ટ તેત્રીસ માઇનસ કરીશું સો ઇઝ ઇક્વલ થશે ઇલેવન પોઈન્ટ તેત્રીસ તો આ જે ને ટકા ઓકે આટલો છે ને વધારો થયો ઠીક છે તમને જવાબ મળી ગયો હશે વિદ્યાર્થી મિત્રો આ વિડીયો તમને પસંદ આવ્યો તો એક લાઇક જરૂરથી આપી દેજો અન્ય મિત્રો સાથે પણ શેર કરજો આ ચેનલ ઉપર નવા હોય તો સબ્સ્ક્રાઇબ કરી લેજો ફરી મળીશું નમસ્કાર